सब्सक्राइब करो आ चैनल ने। એડ્રેસ દેખાડો ને અહીંયાથી સીધા જતા રહો અને જ્યાં ચીડાવી બાજુ વળી જજો આગળ થી હા હા એ મારી બેગ એ મારી બેગ એ એ રોકને જોર એ રોક મારી બેગ એ રોક એ જોર એ જોર જોર કોઈ રોકો મારી બેગ લઈ ગયા મારો સામાન બધો જોર કોઈ રોકો કે છે પડી ગયો ઉતરો બિચારો એ ગુરુ સલામ ભાઈ લે જલસા કરી લેજે બાપુ સાંજે મળું છું ચોક્કસ એ બીજી વાર એસીની સ્પીડે ચલાવીશ ને ખરેખર મારી નાખીશ મને ફરી વાર આવું કરી છે ને તો એક ધોલ મારીશ સમજો ચલો ભાગો ફટાફટ ફૂટો અમદાવાદની ગલીઓમાં મોજ મજા અને જલસા કરવા વાળો કોઈ ટેન્શન લેતો નથી ખિસ્સામાં પૈસા હોય તો પિક્ચર જોવા પીવી યાર અને ના હોય તો કટિંગ ચા પીવી યાર ભાઈ ખાતે લખી લેજે એ ખાતા વાળી પેલા જૂનો હિસાબ તો ચૂકતે કર અરે આપી દઈશ તારા પૈસા અલી ભાઈ યાર નહીં બંગલો બાંધી લો તારા પૈસાનો બહુ થયું હો હવે આ તારી લવારી બંધ કર ને મારા પૈસા પેલા ચૂકવી દે તું પૈસા પૈસા પૈસાની પત્થર ફાડો યાર એક વાર મારું નસીબ બદલવા દે પછી જોજે તું એ નસીબ ગયું તેલ પીવા કાલથી તને ઉધાર આપે ને એ બીજો એ એ સાંભળે છે કે નહીં એ ગુરુ સાંભળ તો ખરો યાર ચાંદી બજાર મને ખબર જ હતી ઉદય ગાંધી હાવર્ડ ગ્રેજ્યુએટ અને મા બાપનો એકનો એક લાડકો પણ પ્લેન ક્રેશમાં ફેમિલી ગુમાવ્યા પછી અટલ મહેનતથી આજે ચોક્સી એન્ડ ચોક્સી કોમોડિટી ફર્મનો એમડી છે અને શેર માર્કેટનો શેર ગણાય છે હાઈ સોસાયટી લાઈફ અને હાઈ એન્ડ બ્રાન્ડ્સથી ટેવાયેલો ઉદય પોતાના બોસીસને જ નહીં
પણ ગર્લફ્રેન્ડ નિયતિને પણ 100% લોયલ છે. ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. મોટા ભાઈ, ચાંદી બજાર જોરમાં લાગે છે, કયા ભાવે વેચવું છે? આદી, આ જો મેગેઝિનમાં શું લખ્યું છે. આ બધા આજકાલના સ્કેમ્સ, પોલિટિકલ સ્કેમ્સ, મેડિકલ સ્કેમ્સ, ફાઇનાન્શિયલ સ્કેમ્સ, શું વાતાવરણ સર્જાયું છે નહીં? આ લોકો સમજતા કેમ નહીં હોય કે આવા વાતાવરણની હ્યુમન બિહેવિયર ઉપર કેટલી ઊંડી અસર પડી રહી. ઓહો મોટા ભાઈ, હું છે ને ખરેખર કંટાળી ગયો છું તમારા હ્યુમન બિહેવિયર અને વાતાવરણની વાતોથી. મને તો આજે એક જ વાતમાં રસ છે કે ચાંદી બજારમાં કયા ભાવે આપણે વેચીશું અને આપણને કેટલા મળશે. યશવર્ધન ચોક્સી અને આદિત્ય ચોક્સી બંને ભાઈઓ અને શેર માર્કેટના રાજા. પેઢીઓથી ચાલતી પોતાની જ કંપની ચોક્સી એન્ડ ચોક્સીમાં કરોડોના સટ્ટા આઈપેડના એક બટન વડે રમી નાખે. ઉદયના રીડિંગ પ્રમાણે ચાંદી આજે 40,000 પહોંચશે. હોતા હશે, ભાવ એટલો ઉપર જઈ જ ના શકે. આપણે 37,000 ની આસપાસ કાઢી નાખીએ. એક મિનિટ આદી, જોઈએ તો ખરા ઉદય કેટલો સાચો છે. આ વખતે ઉદય ખોટો પડ્યો. ભાવ આનાથી ઉપર નહીં જાય મોટા ભાઈ, આપણે કાઢી નાખીએ. એક મિનિટ આદી, ઉદયને કારણે આજે આપણે લગભગ 60,00,000 રૂપિયા વધુ બનાવ્યા. ઉદય ઇઝ ગુડ. યા, હેલો સર. વેલ ડન ઉદય. થેન્ક યુ સો મચ સર. વેલ, મને કોઈ ડાઉટ જ નહોતો સર. આઈ વોઝ પ્રીટી શ્યોર કે આજે ચાંદી બજાર ઊંચું જશે જ. યસ, યુ આર રાઈટ સર. થોડા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ સાઇન કરાવવા હતા, તો આપણે ક્લબ પર મળીએ. શ્યોર. રમત રમવાના બંને શોખીન, પછી એ ઘોડાની રેસ હોય કે ક્રિકેટનું બેટિંગ, શેર માર્કેટનો સટ્ટો હોય કે પછી કોઈની જિંદગીનો, આવી રમતો બંને માટે સાધારણ વાત છે. મોટા ભાઈ, રીડ ધીસ ન્યૂઝ. આપણા મોદી સાહેબે પ્લાનિંગ કમિશન ઉઠાડી દીધું. આ વખતે વરસાદ પણ બરાબર થયો નથી, એટલે ખરીફ ક્રોપ ચોક્કસ મુશ્કેલીમાં મુકાશે અને એની અસર કપાસના માર્કેટ પર પડશે. શું કહો છો મોટા ભાઈ, આપણે આ વખતે કપાસના માર્કેટની ઇન્ફોર્મેશન મેળવવી પડશે. પાછલા બારણેથી. ખોટું છે. તદ્દન ખોટું છે. આ લોકોએ આ વખતનો નેશનલ એવોર્ડ એવા માણસને આપ્યો છે જેને હ્યુમન બિહેવિયર માટે કંઈ ખબર જ નથી. અરે શું હ્યુમન બિહેવિયર, આપણે કપાસમાંથી કરોડો બનાવવાની વાત કરીએ છીએ ને તમે. ઓફો આદી, શું પૈસા પૈસા પૈસા. મની ઇઝ નોટ એવરીથિંગ. મની ઇઝ એવરીથિંગ મોટા ભાઈ, આજે લોકો પૈસા ને જ પૂજે છે. આલે તારી દિવાળીની ટીપ. તને એમ હશે કે અમે ભૂલી ગયા છું, પણ અમને યાદ છે. એમાંથી અડધા મારા તરફથી સમજે. 50 રૂપિયા. સરસ હો, શું કરું આ 50 રૂપિયાનું? ડ્રાઇવિંગ જાઉં, પિક્ચર જોવા, એકલો એકલો. આભાર હો સાહેબ, આભાર આભાર હો.
Hello, sir. Good morning. Good morning, Uday. Shu lavyo? Sir, fund transfer na papers se tamare bane sign karvi padshe, sir. 25 લાખ 25 લાખ રૂપિયા કોને આપવાના છે સર એક્ઝેક્ટલી મારું પણ એ જ પૂછવાનું હતું 25 લાખ કોઈક સૌનિલ દરુના નામના ટ્રાન્સફર થયા છે મેં રેકોર્ડ ચેક કર્યા સર પણ આવું કોઈ નામ નથી ઓ યસ યસ નાવ આઈ રિકલેક્ટ એક્ચ્યુઅલી ઉદય આ સૌનિલ દરુ છે ને એ આપણી કંપની માટે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ રિસર્ચ કરી રહ્યો છે ઓ યુ નો ટોપ સિક્રેટ બાય ધ વે તારી એન્ગેજમેન્ટની પ્રિપેરેશન કેવી ચાલે છે હા પરફેક્ટ સર તમારે બંને મને આશીર્વાદ આપવાનું છે અરે ચોક્કસ ઓફકોર્સ ઉદય ઓફકોર્સ ઉદય એક મિનિટ સૌનિલ દરુને હું પર્સનલી પહોંચાડવાની વ્યવસ્થા કરાવી દઈશ થેન્ક યુ બાય ઉદય બાય સર ઉદય આપણા એમડી તરીકે પરફેક્ટ છે નહીં ઓફકોર્સ પણ એ પરફેક્ટ એટલા માટે છે કારણ કે એનું એક બેકગ્રાઉન્ડ છે યુ નો એ હાર્વર્ડમાં ભણ્યું છે ને નાનપણથી એને એવું વાતાવરણ મળ્યું છે કે વોટ વાતાવરણ મોટા ભાઈ આમાં વાતાવરણ ક્યાંથી આવ્યું અરે માણસ જેવો હોય અને જેવો બને એ તો વારસાગત હોય ને બ્લડમાં હોય અરે આદી આને તમે ગમે તે મૂકો ને એનું બેસ્ટ જ કરે ચલો ભાઈ માર્કેટ Hey guys, what's hey, up? Hey, what's up? Aaj sanje tennis ramiye? Sanje tennis nahi faave. You know I have a dinner date with Niyati. Koi nahi yaar Prashant, apan logo jaishu. Next time Uday. Okay, see you guys. See you, bye. Chal, bye. Bye. Okay. Bye. કેમ ગુરુ અરે સાહેબ કેમ છો મજામાં ને મેં સાંભળ્યું છે અહીંયા આ એરિયામાં એક માણસ લોકોને ટોપી પહેરાવે છે પૈસા પડાવે છે હે તને તો કંઈ ખબર હશે જાની હે સાહેબ કેવી વાત કરો છો સાહેબ મને તો ક્યાંથી ખબર હોય સાહેબ હું તો સીધો સાધો છોકરો છું અચ્છા આપણે પોતાની ટોપીને પૈસા માંડમાં જઈએ સાહેબ બીજાની ટોપી ક્યાં પહેરાઈશું ના અટક કરે છે સાહેબ ટેન્શન નહીં લેવાના સાહેબ આપણું નસીબ બદલાશે ને તમને બી ચા પીડે છે સાહેબ આરામથી સાહેબ જલસામાં બે આંધળા દેખાતું નથી વાગ્યું તને બોલ ને બે ચોર 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 બે એ ચોર ચોર કોને કહે બે શાંતિ લઈ જા તને લઈ જવી છે મેં લઈ જા લઈ જા પ્લીઝ પ્લીઝ મને વાત તો નહીં યાર લઈ જા અબે લઈ જા રાડ તારી બેગ મારે નથી જોઈતી તું તો ઉધર સિક્યુરિટી ચોર પાછી આપતો તો યાર એને લઈ જાઓ પકડી જાવ એને રાજુ પકડ ચોર પકડ હા હેલ્પ હેલ્પ પકડો 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 એને તમે ચિંતા ના કરો સાહેબ અને તો અમે પોલીસ સ્ટેશનમાં જોઈ લઈશું સાહેબ એ ભાઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એ બહાર હતો હું એને અથડાયો એની બેગ પડી ગઈ સાહેબ હું એને પાછી આપતો હતો આ ટણપાલા લીધે હું જેલમાં નહીં જઉં ઇન્સ્પેક્ટર અરેસ્ટ હિમ આવા ક્રિમિનલ્સ સોસાયટી માટે સખત ડેન્જરસ છે એ તું ડેન્જર એક મિનિટ તું તો બાજુની ઝૂંપડપટ્ટીમાં રહે છે ને તો તારો આ ધંધો નાનપણથી જ છે મારો ધંધો તંબુરા વગાડવાનો છે તારા બાપાનો શું તંબુરો
તારો તંબુરો હવે પોલીસ સ્ટેશન માં વાગશે. ચાલ. પણ મેં નથી કઈ કર્યું સાહેબ. અરે સાહેબ, સાહેબ વાગે છે સાહેબ. સાહેબ મારી વાત માનો સાહેબ, હું ખાલી અથડા યાર. ગુડ શોટ મોટા ભાઈ. નોટ ગુડ. કેમ? ના, પેલો છોકરો જેને પોલીસ પકડીને લઈ ગઈ ગુરુ. તો મારું હ્યુમન બિહેવિયરનું નોલેજ કે છે કે એ છોકરો એની આસપાસ રહેલા વાતાવરણને લીધે આવું કરે છે. એ જે વાતાવરણમાં રહે છે એ વાતાવરણની અસર એના વાણી, વર્તન અને વ્યવહારમાં દેખાય છે. વોટ આર યુ સેઇંગ મોટાભાઈ? એ રીતસર ગટરમાંથી આવ્યો તો અને જન્મ્યો હશે ત્યારથી જ ચોરી ચકારી, યુ નો, કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. તો પછી વાલિયો લૂંટારો વાલ્મીકી ઋષિ કઈ રીતે બન્યો? ધેટ આઈ ડોન્ટ નો. હા, આઈ એમ શ્યોર આદિ, માણસને જો યોગ્ય વાતાવરણ આપવામાં આવે ને તો એ કંઈ પણ સિદ્ધ કરી શકે છે. સમાજમાં એક ગણનાપાત્ર વ્યક્તિ પણ બની શકે છે. તને એક ઉદાહરણ આપું. લંડનમાં એક યુવક રહેતો હતો, ખૂબ કરજામાં ડૂબેલો હતો. હવે એ કરજાને કારણે એણે ચોરી લૂંટફાટ શરૂ કરી અને જેલમાં ગયો. અને જેલમાં ગયા બાદ એણે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું, પણ કોઈ તંત્રીએ છાપી નહીં. બહુ મહેનત બાદ એક છાપાના તંત્રીએ એની વાર્તા છાપી ને પછી વારંવાર એ તંત્રી એને પ્રોત્સાહન આપતો રહ્યો અને એની વાર્તાઓ છપાતી રહી ને આગળ જતા એ વ્યક્તિ એક બહુ મોટો લેખક બન્યો. એનું નામ ચાર્લ્સ ડિકન્સ. એવું જ એક બીજું ઉદાહરણ આપું. એક આપણા બહુ મહાન વૈજ્ઞાનિક, એ વૈજ્ઞાનિકને તો એના હેડમાસ્ટરે સ્કૂલમાંથી હાંકી કાઢ્યો હતો અને એના મધરને બોલાવીને એણે કહ્યું હતું કે યોર ટોમ ઇઝ અ ડોન્કી. યસ, પણ એ વખતે એની મધરે એ છોકરાના માથા પર હાથ મૂકીને કહેલું કે વન ડે ધ વર્લ્ડ વિલ સી ધેટ માય ટોમ ઇઝ નોટ અ ડોન્કી. રાઈટ, યુ આર રાઈટ. આઈ નો ધીસ. આવા યોગ્ય પ્રોત્સાહનોના અભાવે જ જગતમાં પાનસિંહ તોમર, ઓસામા બિન લાદેન ને પેલા ગુરુ જેવા માણસો પેદા થતા હોય છે. દુનિયામાં કોઈ પણ માણસને જો યોગ્ય પ્રોત્સાહન અને વાતાવરણ આપવામાં આવે તો એ કંઈ પણ સિદ્ધ કરી શકે છે. આઈ કેન પ્રૂવ ઇટ. હું સાબિત કરી આપું. મોટા ભાઈ, ફરી શરતના મૂડમાં લાગો છો? ફરી એક નવી રમત. આદિ, હું કોન્ફિડન્સથી કહું છું કે પેલા છોકરા પર જો આપણે મહેનત કરીએ ને તો એને ઉદયની જગ્યાએ પણ લાવી શકાય. ને ઉદયને જો આપણે રસ્તા પર લઈ આવીએ તો એ પણ પેલા છોકરા જેવો જ થઈ જાય. વોટ નોનસેન્સ મોટા ભાઈ. તમે એમ કહો છો કે ઉદય પેલા લફંગાની જેમ રસ્તા પર લોકોને મારતો ફરશે, ચોરીઓ કરશે? ના બને મોટા ભાઈ, ના બને. એમ નહીં આદી, લેટ્સ પ્લાન ધ ગેમ. ઉદયને આપણે નાણા વગરનો નાથિયો બનાવી, એની નોકરી છૂટે, ઘર છૂટે, મિત્રો છૂટે, એનો સેલ્ફ રિસ્પેક્ટ ઘવાય અને સોસાયટીમાં જો એને નીચે જોવું પડે તો મને ખાતરી છે કે એના વ્યક્તિત્વમાં ચોક્કસ બદલાવ આવે. અને જો એવું થાય તો એને ચોર તો શું, ક્રિમિનલ બનતા પણ વાર ન લાગે. એમ તો આ મારી ઘોડાની ચાલ. એક, બે, ને અઢી. આપણી ગેમ તો શરૂ ને. ને આમ પણ આદિ, આવી રમતો આપણા માટે ક્યાં નવી છે? આલે, તારો વજીર ગયો. બોલ, શરત કેટલા? એજ, એઝ ઓલવેઝ, પહેલા જેટલી જ. ડન. વાવ ઉદય, તું કેટલો બહાદુર છે. I am impressed. કોઈ તો ગુનેગારો સામે સ્ટેન્ડ લેવો પડે ને. I took it. પણ ઈ માણસ તો બહુ જ ડેન્જરસ હતો. તને કઈ થઈ જાત તો?
મારું શું થાય? તને લઈ જવી છે ને બેગ, લઈ જા, લઈ જા, પ્લીઝ પ્લીઝ યાર, મને વાતો નહીં યાર, લઈ જા, હવે લઈ જા, રાખ તારી બેગ. એટલે આમાં એક્ચ્યુઅલી કોઈ ઓપ્શન જ ના હોય, તમારી પાસે વિચારવાનો સમય જ ના હોય, કાં તો મારો કે મારો. અને આમ મેં હિંમત દેખાડી. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ બેબી. બાય ધ વે, તને મારી ફ્રેન્ડ યાદ છે નતાશા? યા ઓફ કોર્સ. એના આવતા મહિને 22મી તારીખે ડેસ્ટિનેશન વેડિંગ છે, અને એ પણ ઉદયપુરમાં. આપણે બંને જવાનું છે. સોરી બેબી, એ દિવસે મને નહીં ફાવે યાર, બહુ જ ઇમ્પોર્ટન્ટ રિસર્ચ રિપોર્ટ આવવાનો છે. યુ અન્ડરસ્ટેન્ડ ના? એ સ્ટુપિડ રિસર્ચ રિપોર્ટે મારી બેસ્ટ ફ્રેન્ડના ડેસ્ટિનેશન વેડિંગથી શું લાગે વળગે? આઈ ડોન્ટ કેર. બેબી સ્ટુપિડ રિસર્ચ રિપોર્ટ, લિસન, હું તને સમજાવું. આ રિપોર્ટના બેઝિસ પર મને ખબર પડશે કે મારે કઈ કોમોડિટીઝ ખરીદવી કે કઈ કોમોડિટીઝ વેચવી. એટલે ધીસ ઇઝ વેરી. બસ બસ બસ, રહેવા દે, મને બધામાં પડવું નથી. તારે નથી આવું, રાઈટ? યુ આર બિઝી, નો પ્રોબ્લેમ. હું પ્રશાંત જોડે જતી રહીશ. પ્રશાંત? આમાં પ્રશાંત વચ્ચે ક્યાંથી આવ્યો યાર? નિયતિ, તને ખબર છે ને, આઈ ડોન્ટ લાઈક ધેટ મેન. બેબી, આઈ વોઝ જોકિંગ. એક એક્સાઇટિંગ ન્યૂઝ છે. વોટ? આપણા એન્ગેજમેન્ટ માટે મારો આઉટફિટ રેડી થઈ ગયો છે. વાવ, આઈ કાન્ટ બિલીવ ઉદય, વી આર ગેટિંગ એન્ગેજ્ડ. મિસ્ટર ઉદય ગાંધી. યસ. યુ આર અન્ડર એરેસ્ટ. વોટ? ચેક ફોર્જરીના કેસમાં તમારી સામે FIR દર્જ થયું છે. ચેક ફોર્જરી? કઈ ફોર્જરી? સર, તમારી કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ લાગે છે. મેં કઈ. મિસ્ટર ઉદય, અમારી પાસે તમારું એરેસ્ટ વોરંટ છે. ચલો હવે. એ સર, લીવ. હાઉ કેન યુ અરેસ્ટ મી લાઈક ધીસ? શું પ્રૂફ છે તમારી પાસે? આ અક્ષર તમારા જ છે ને? ફોરેન્સિક એક્સપર્ટના વેરિફિકેશન પ્રમાણે આ ખોટી સહી તમે જ કરી છે મિસ્ટર ઉદય. એક્સક્યુઝ મી ઇન્સ્પેક્ટર, આ તમે શું કહી રહ્યા છો? આઈ એમ શ્યોર તમારી કંઈક ભૂલ થતી લાગે છે. ઉદયને અમે વર્ષોથી ઓળખીએ છીએ. વી ટ્રસ્ટ હિમ, એન્ડ અભાવ ઓલે અમારી કંપનીનો MD છે. તમારા આ જ MD એ પોતાનો નામનો 1 કરોડનો ચેક લખી તમારી બનાવટી સહીઓ કરી છે. પોસિબલ? બહુ થયું હવે, ચાલ. સર, મેં કંઈ નથી કર્યું સર. સર, મેં કંઈ નથી કર્યું. બિલીવ મી સર. ઇન્સ્પેક્ટર, સુધી કોને કોને ટોપી નહીં પહેરાઈ લ્યા. આજે પહેલી વાર પેલા ઘેર સપ્પાને એનો સામાન પાછો આપવા ગયો, એમાં આપણો કલર થઈ ગયો. એટલે બરોબર ને સીધો કર્યો અમે એને? શું સમજે છે પોતાની જાતને? બે પણ તેને સીધો કઈ રીતે કર્યો એ તો કે યાર. લ્યા, કુંફુમાં ચેન બેલ્ટ છું, ચેન બેલ્ટ. હે, અક્ષય ઓળખે ને? લ્યા અક્કી, લ્યા આપણો અક્ષય કુમાર. એટલે આપણો ફોલ્ડરિયો હતો બેંગકોકમાં જે હોટેલમાં એ કામ કરતો ને, ત્યાં આપણે ઘણી વાર જમવા જતા. બરોબર. એને ફ્રી ટાઈમ મળે એટલે આપણી પાસે આઈન ટીપ બીપ લઈ જાય. એટલે કરાટાની ટીપ. અચ્છા, જો એ બતાવ. અરે વાહ યાર, બહુ સખત યાર, બહુ મસ્ત. એ ચેન ચક્કર, બેસી જા ભાઈ, બેસી જા નીચે. આ તારા કાકાઓ લાયા હતા ત્યારે તો રડતો હતો બૈરાની માફક. ચલ સર, તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમને ખબર પડશે હું કોણ છું ત્યારે, ત્યારે તમને બહુ અફસોસ થશે. તમારી નોકરી તો કઈ સમજો ફરો ને. એ ચૂપ ચૂપ, કોણ કોને ફોન કરશે એ હું અહીંયા નક્કી કરીશ. નામ? નામ ઉદય. આખું નામ? ઉદય ગાંધી. બાપ નથી? ઉદય નિરંજન ગાંધી. એમ એટલે તે બધાને માર્યા એમ? અલા, તારા શરીર ઉપર એક દંડો તો દેખાતો નહીં ખાધેલો.
એટલા હું ચેન બેલ્ટ છું, ચેન બેલ્ટ કરાટામેન. કરાટામેન હોય ને એને અંદર ઘા થાય અંદર, એ બહાર જઈને પોતાની નબળાઈઓ ના બતાવે. બહુ થયું હવે પણ. મારો ડ્રાઈવર હમણાં આવતો હશે ને, આ બાયલાઓ જોડે લપ્પન છપ્પન કરવાનો ટાઈમ નહીં આપણી જોડે. અલા બાયલા કીધા તું જ છે, ચાલ બહાર આવ, તારા જામીન થઈ ગયા. હે ભાઈ, જોયું મેં, કહ્યું ખોલો સાહેબ. ચાલ ચાલ, માસ્ટર કાર્ડ, વિઝા કાર્ડ, બીજું માસ્ટર કાર્ડ અને હજાર હજારની નોટો, આઠ આટલા કાર્ડ લઈને ફરે છે અને છતાં છેતરપિંડી કરે છે. સાહેબ મેં કંઈ ખોટું નથી કર્યું, મેં કોઈ ખોટી સાઈન નથી કરી. હું સમજાવું સાહેબ તમને, મેં જાણે સર કોઈ પણ સમજાવો તો મને સર, કંઈ ખોટું નથી કર્યું. મિસ્ટર ગુરુ, તમે બંને જણા વિક્રમ વેતાલ ના હો, મને ગાડીમાં બેસાડીને ફરતી પકડાઈ દેશો મારા કોઈ વાક ગુના વગર. મિસ્ટર ગુરુ, અમે એવું શું કામ કરીએ? અરે અમે જ તો તમારા જામીન કરીને તમને છોડાવ્યા છે, હવે તમને કોઈ પોલીસમાં પકડાવવાનું નથી. આવો. લક્ષ્મીજી ને બેળવાની નોકર અને શેઠ રમે. કોણ જાય ભાઈ તમે લોકો? કોઈ કારણ વગર મારી ધરપકડ થઈ ત્યારે તો કંઈ બોલ્યા નહીં, અને હવે થમ્સઅપ પીવડાવો જો. મિસ્ટર ગુરુ, અમે તમારી મદદ કરવા માંગીએ છીએ. એકચ્યુઅલી અમે લોકો એક ટ્રસ્ટ ચલાવીએ છીએ જેમાં ગરીબ માણસોને મદદ કરવાની અમારી પાસે એક યોજના છે. તમારા જેવા સ્માર્ટ અને હોશિયાર યુવાનને અમે પગભર થવાની તક આપવા માંગીએ છીએ. એકચ્યુઅલી આ એક પ્રકારનો સોશિયલ પ્રોજેક્ટ છે, યુ નો. ના એટલે પહેલે દિવસે તમે ખોટી રીતે પોલીસના હાથમાં ઝડપાયા ને, એ જોઈને અમને એવું લાગ્યું કે આ પ્રોજેક્ટ માટે અમે તમને જ કેમ ન પસંદ કરીએ. ગુરુ, અમે તને અમારી ઓફિસમાં એક નોકરી આપવા માંગીએ છીએ. આ ઉપરાંત તારું એક ઘર હશે, એક ગાડી હશે અને એક મોટું બેંક બેલેન્સ. બોલ, તૈયાર છે? મહિનાના 30,000 રૂપિયા કમાવું છું, કોઈક વાર વધારે પણ. બોલો શું પોસાશે? 24 આપીશું. હટ, આટલા ઓછામાં ગુરુ કામ ના કરે. વર્ષના 24 લાખ. લાખ? 24 લાખ એક વર્ષના? એટલે તો ઘણા મીંડા થયા યાર.
પણ ગુરુ, નોકરી એક જ શરત છે. જો તું આ પ્રોજેક્ટમાં અમે કહીએ એ રીતે બધું કામ કરે અને અમારી બધી વાત માને તો જ. અને આ બધા પોલીસના લફડાનું શું? મિસ્ટર ગુરુ, તમારી સામેના બધા જ પોલીસ કેસીસ અમે પાછા ખેંચાવી લીધા છે. ગુરુ, તું હવે એકદમ ફ્રી છો, તને કોઈ પોલીસ હેરાન નહીં કરે અને તારે જે કરવું હોય તે તું બિંદાસ્ત કરી શકે છે. અમે તો આ પ્રકારના સોશિયલ પ્રોજેક્ટ્સ વારે તહેવારે કરતા જ હોઈએ છીએ. નક્કી તારે કરવાનું છે. બોલ, રોકું ગાડી કે અમે કહીએ એમ તું કરી શકીશ? ના, મને એમ થાય છે કે તમારા લોકો જોડે થોડા દિવસ વિતાવી લઉં, તમારા સોશિયલ પ્રોજેક્ટમાં તમારી મદદ કરી દઉં. બોલો બાપુ, શું કહો છો? પણ હા હો સાહેબ, આપણે છે ને ખેતર જેવા છે. ખેતર સમજો છો ને સાહેબ? આપણામાંથી ઉપજશે એ જે તમે વાવશો ને તમે વરસાવશો. ઉત્તમ, એક્સલન્ટ. યશવર્ધન ચોક્સી. યસ યસ, યશવર્ધન. અને આ મારો નાનો ભાઈ આદિત્ય ચોક્સી. મિસ્ટર ગુરુ, આ તમારું ઘર છે, આજથી તમારે અહીંયા રહેવાનું છે. આવો સાહેબ. એ યશભાઈ, તમે તો ઘર જોરદાર બનાવ્યું છે, ગમ્યું આપણને. મિસ્ટર ગુરુ, આ ભરત છે, એ આ ઘરમાં તમને બધા જ કામમાં મદદ કરશે. લાવો સાહેબ. એ તું મારાથી દૂર રહેજે, હું મારું બધું કામ જાતે કરી લઈશ. તારે પીવું હોય તો પી, પણ ઉપરથી બીજા એઠું નહીં કરવાનું બેટા. ભરત, રામુ, જરા ગુરુને લઈ જાઓ અને નવડાવો ધોડાવો ને તૈયાર કરો. અરે પણ અપ ટુ ડેટ બનાવી દો એને. ભલે સાહેબ. અરે ભાઈ, એક મિનિટ. અરે એક મિનિટ ભાઈ. અરે ભાઈ, આજે તો હજી ગુરુવાર થયો છે, હું ખાલી રવિવારે નાવું છું સાહેબ. આપણે ક્યાં રોજ રોજ નાવાની જરૂર છે સાહેબ? જુઓ તો ખરા, છે બકા, છે જરૂર. હે, બોલ ને ભાઈ. એ શું કરે છે? એ છોડ, એ છોડ યાર. અરે અરે, રોજ રોજ નાવા વાળો માણસ જ નથી હું. એ અરે છોડ યાર. અરે હું મોદીની પાણી બચાવો આંદોલનનો મેમ્બર છું યાર. અરે મોદી સાહેબે કહ્યું છે કે પાણી બચાવો યાર. આગળ નહીં આવતા, હું આ બધું જાતે કરી લઈશ, તમે જાઓ અહીંયાથી. તો તળાવ જેવું છે. લે, આ તો પેલા સાબુની જાહેર ખબર જો ફીણવાળું પાણી છે યાર. આહા હા, મજા આવી ગઈ હો આ તો યાર. હેલો ઐશ્વર્યા. સો મિસ્ટર ગુરુ, કેવું લાગે છે? અરે યશભાઈ, મને તો મજા આવી ગઈ. તમારા બાથરૂમ તો મારી ઓરડી કરતાય મોટા છે, અને પેલું ભીણવાળું તળાવ તો આ હા હા. તમારી આ બધી સજાવટ બી જોરદાર છે યશભાઈ. સારું કહેવાય, સરસ, બહુ સરસ. આસ મોટા ભાઈ, મને નથી લાગતું કે હજી આને કંઈ ખબર પડી રહી છે. આવો બેસો સાહેબ. મિસ્ટર ગુરુ, હું તમને બધું સમજાવું. યસ યસ. આજથી
આજથી આ બધું જ તમારું છે. હે, આ બધું મારું? મિસ્ટર ગુરુ, આજથી આ બધી જ તમારી પોતાની, એટલે કે પર્સનલ સંપત્તિ છે, સમજ્યા? આ બધું મારું. સરસ છે, આ સોફા સરસ છે, બહુ ફાઇન છે. આ પડદા, આના ટેબલ, આ ગાલીચા, આ તમારા ઝુમરો, બહુ સરસ છે. એ, આ ટેપ, આદિવી, આ ટેપ હે મારી. હા ગુરુ, આ તારું જ ઘર છે, અને જો આવી રીતે તારા જ ઘરમાંથી તારી જ વસ્તુઓ તું લઈ લઈશ તો તારા જ ઘરમાં ચોરી કરીશ. ગુડ. ચાલો, મને કંઈ સમજાતું નથી યાર. પહેલાં મને જેલમાં પૂર્યો ત્યારે તો તમે બંને જણા કંઈ બોલ્યા નહીં, પછી આવડા મોટા મહેલ જેવા ઘરમાં લઈ આવ્યા અને સાવ નાખી દેવા જેવી વાત કરો છો કે આ બધું મારું છે. આ ગાલીચા, આ પડદો, આ ટેબલ, આ સોફા, અને પેલો ચકાચક નોકર બી મારો. મિસ્ટર ગુરુ, હું તમારી લાગણી સમજી શકું છું, પણ આજથી આ બધું જ તમારું છે, અને આ બધાનું તમે જે ઈચ્છો એ કરી શકો છો. એટલે આ બધું સાચે મારું? એટલે કે આ કુંડુ, આ કુંડુ મારું, હું આ કુંડાનો માલિક, એટલે આની સાથે હું કંઈ બી કરી શકું? હા, આમ રમી શકું, હું આમથી આમ ફેંકી બી શકું, આમથી આમ ઉછાળી બી શકું. તારી ભલી થાય. એટલે મારે આ તોડવું નહોતું, આ મારા હાથમાંથી સરકી ગયું, સાચે? અલે તારી માનસમ. ઇટ્સ ઓકે મિસ્ટર ગુરુ, આમ પણ એ વાસ તમારું જ હતું. એ બહુ મોંઘું નહોતું ને? 35,000 હતું, પણ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આપણે એ વાસનો 50,000 વીમો કરાવ્યો હતો. એટલે એકચ્યુઅલી તો ગુરુએ આજે આપણને 15,000 ફાયદો કરાવ્યો. હે, ફાયદો? એ મેં આ કુંડુ તોડ્યું એમાં તમને ફાયદો થયો? હે, તો બીજું બી તોડી આલું. ના, કેટલી શાંતિ છે યાર અહીંયા. આવામાં તો હું કઈ રીતે આવેલ્યા, એક ચકલીનો ફરકવાનો અવાજ નહીં. સારું તું અલ્યા, તું આઈ ગયો, મન કપની હાલવા. આઈ જા, મારી જો ચાદર ઓડીને ઊંઘી જા. આઈ જા.
માં બની જા ની જા ની જા ની જા ની બની જા ની બની જા ઘરે 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 ગની જા બની જા ઘરે શીતલ શરબત લઈને શિમલાથી આવી. શીતલ શરબત લઈને ક્યાંથી આવી? શિમલાથી. શીતલ શરબત લઈને શિમલાથી આવી. શીતલ શરબત લઈને શિમલાથી આવી. આઈ નહીં, આવી આવી. હા, આવી આવી આવી. શીતલ. એ મેડમ, શીતલ તો બોલું છું. અચ્છા એક સેકન્ડ, આ ધ્યાનથી જોજો. શ શ. હા મેડમ, આમ ફ્લાઇંગ કિસ આપો છો? ગુરુ. Gama bani zani 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 bani zani bani zani gare 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 gani zani bani zani gare 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 gani zani. Madam, tamaro happy birthday chhe. Sha sha adi vo holyo ne evi rite tamare karvanu chhe. Chalo bolo. Sa sa sa. બોલો બોલો. સ સ સ સ સ સ સ સ સ સ. મેડમ તમે ટેન્શન ના કરો, તમે બોલો, હું જે બોલશો એ બોલીશ. શું બોલું બોલો. મેડમ હલી હલી તો બોલો. શ શ. શીતલ. શીતલ. શરબત લઈને. શરબત લઈને. શિમલાથી આવી. શિમલાથી આવી. શીતલ શરબત લઈને શિમલાથી આવી. શીતલ શરબત લઈને શિમલાથી આવી. શીતલ શરબત લઈને શિમલાથી આવી. મારે એક હિસાબ બતાવો. શ્યોર. હું આવું. હા મેડમ. શું અલીભાઈ, એ કટિંગ વટિંગ તો પીવડાવ યાર. ગુરુ. ઓહો, અને આ શોર્ટ બૂટ કોના ચોર્યા ભાઈ? ઓ તારી. આ લે અલીભાઈ, આ તારો જૂનો હિસાબ અને આ બાકીની ટીપ વ્યાજ સાથે. કોઈ લોટરી લાગી છે કે પછી કોઈનું કરી નાખ્યું? નસીબ અલીભાઈ, નસીબ. આપણે કહ્યું તું ને
બદલાશે. અને આ જો ગાડી બી આપણી પર્સનલ છે, હોન્ડાની સિટી. હાલે ભાઈ તારી કટિંગ. એ અલી ભાઈ આમ થોડી ચા પીવાય, આ કબ્બા પાલો યાર. કપ લાવ લાવ લાવ. આમ ચા પીવાય એકદમ જેન્ટલમેનની જેમ. એ ગુરુ, એ મિસ્ટર ગુરુ. આલે અલી ભાઈ આથી ખાતું બંધ. હા 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 હા. ઓકે કાટ, ગ્રેટ શોટ શીલા ડાર્લિંગ, ગ્રેટ શોટ. ચલો ગાઈસ પેક અપ, કાલે સવારે 6 વાગ્યાની શિફ્ટ છે. કમ ઓન કમ ઓન, પેક અપ પેક અપ. ચલો ઓ હેલો મેડમ, પેક અપ થઈ ગયો. ચલો ઝુમકા લાવો, ઝુમકા. હા ભાઈ હા, ચલો ફટાફટ કરો. આલે ની લેજો ઘરે તારા ઝુમકા. બે મેં એકવાર કીધું ને કાલ સવારે તું આવી જજે. હાલો મેડમ, તો આના 1500 રૂપિયા. મેં તને કીધું યાર ફોન મૂકતો યાર, કંટાળો આવે છે. 1500? એક દિવસ આવશે જ્યારે આ 1500 ની પાછળ 3 મિંડા લાગશે. એક દિવસ શીલાનો પણ આવશે, જોઈ લેજે. ઓ આવું બધું મારાથી નહીં થાય, આઈ સોરી. Hmph.